गुजरात कांग्रेस धारासभ्योना प्रतिनिधि मंडळे मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे मुलाकात करी, जेमां तेमणे राज्यमां वरसादथी थयेला नुकसान अंगे रजूआत करवामां आवी। साथ ही भारे वरसादथी तूटेला रोड रस्ता अंगे पण रजूआत करता सत्वरे रिपेरिंग करवानी मांगणी करी। तो राज्यमां पूरना कारणे थयेला नुकसानीमां तात्कालिक वळतर चूकवानी रजूआत करवामां आवी। कांग्रेसना धारासभ्योए रोड रस्तानी ग्रांट अटकाववा मुद्दे मुख्यमंत्रीने रजूआत करी। आ समय राज्यना मार्ग ने मकान विभाग ना मंत्री पूर्णेश मोदी त्यां उपस्थित रह्या था। तो राज्य में वरसाद थयेला नुकसानी अंगे रजूआत करवामां आवी। कांग्रेसना प्रतिनिधि मंडळनी मुख्यमंत्री साथे आ मुलाकात છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યોના માગ્યા પ્રમાણે રોડ મળતા ન હતા, જે અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આપણી સાથે જોડાયા છે અમરીશભાઈ ડેર, કે જેઓ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે, તેમની સાથે વાત કરીશું. અમરીશભાઈ, મુખ્યમંત્રી સાથે મુલાકાત, કયા મુદ્દે રજૂઆત, એનું શું કહેવું છે? કોંગ્રેસ પક્ષના અમુક ધારાસભ્યશ્રીઓની રજૂઆત હતી, એની માગણી હતી કે જે વખતે વિધાનસભાની અંદર દરેક ધારાસભ્યશ્રીઓને નિયમ પ્રમાણે રોડ નવીનીકરણ માટે જે પૈસા ફાળવવામાં આવ્યા હતા, એ પૈસા અમુક ધારાસભ્યશ્રીઓને નથી ફાળવવામાં આવ્યા, પણ સંગઠનના કહેવાથી ફાળવવામાં આવ્યા છે. તો એ સંદર્ભે ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોની માંગ હતી કે અમે ધારાસભ્ય છીએ અને અમરીશ ડેરનો મારો પોતાનો પ્રશ્ન હતો વિધાનસભામાં. મેં મંત્રીશ્રીને પૂછ્યું હતું કે દર વર્ષે 20 કરોડ રૂપિયા RNB પંચાયતમાં અને 30 કરોડ રૂપિયા RNB સ્ટેટમાં સરકાર ફાળવે છે, આ વખતે ફાળવા ઈચ્છો છો કે કેમ? માનનીય મંત્રીશ્રીએ હા પાડી. એ મુજબ મને પૈસા ફળવાયા છે, મેં માગણી મારા વિસ્તારમાં કરી એ મુજબ, પણ અમુક આદિવાસી ધારાસભ્યો સહિત અમુક ધારાસભ્યોને ફળવાયા ન હતા. તો એઓની માંગ હતી કે તમારે તમારા ભાજપના સંગઠનને જો રસ્તા ફાળવવા હોય તો અમને જે 20 કરોડ રૂપિયા પંચાયતમાં અને 30 કરોડ રૂપિયા સ્ટેટમાં ફાળવા છે એ સિવાયના વધારાના પૈસા ફાળવો, પણ અમારો જે હક જે છે, એટલે કે ધારાસભ્યનો જે હક છે, એ મુજબ અમે જે માગણી કરી અમારા વિસ્તારમાં એ મુજબની રકમ તમારે ફાળવવી જોઈએ. માનનીય મુખ્યમંત્રીશ્રી હતા, માનનીય પૂર્ણેશભાઈ પણ હતા, કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ હતા, અને એમાં એવી વાત છે કે ચોક્કસપણે જે ધારાસભ્યશ્રીઓને 20 કરોડ રૂપિયા RNB પંચાયતમાં ફળવાયા નથી એનું લિસ્ટ મને આપશો તો ચોક્કસ પ્રમાણે ધારાસભ્યશ્રીઓની. કોંગ્રેસના ધારાસભ્યો આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી સાથે મુલાકાતમાં મુખ્ય વાત એ હતી કે તેમની સાથે પૂર્ણેશ મોદીને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. શું મુદ્દો હતો, વાત કરીશું શૈલેષભાઈ સાથે. શૈલેષભાઈ, મુખ્યમંત્રી સાથે મુલાકાત અને મુલાકાત દરમિયાન પૂર્ણેશ મોદીને પણ ખાસ હાજર રાખવાનો તમારો આગ્રહ હતો, શું રજૂઆત હતી ને કેમ? ખાસ તો જે રીતે સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો અને એ વરસાદના લીધે જે લોકોના મકાન તૂટી ગયા છે, જે લોકોને નુકસાન થયું છે, ઢોર ઢાકર મરી ગયા છે, એ લોકોને વળતર મળે, એ લોકોને કેસ્ટોર ચાલુ થાય, એનું સર્વે કરવામાં આવે, આ અનુસંધાનમાં તમામ સુખરામભાઈની આગેવાનીમાં તમામ ધારાસભ્યશ્રીઓનું ડેલિગેશન માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા પણ ગયા હતા. અને ગુજરાતના 182 ધારાસભ્યોને, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, એમને પોતાના મત વિસ્તારમાં રોડોના કામ કરવા માટે જોબ નંબર આપવામાં આવે છે, કે જે પ્રજાકીય ગામડાઓના રોડો બનતા હોય છે એના માટે જે ધારાસભ્યશ્રીઓના રોડો બાકી હતા એ માટેની જે રજૂઆત હતી એ રજૂઆત માટે પૂર્ણેશભાઈને હાજર રાખવામાં આવ્યા હતા, જેથી કરીને એ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવે એના માટે એમને હાજર રાખવામાં આવ્યા હતા.